हेलो विद्यार्थीओ, दिवाळी વેકેશન પછી આપણો આ પહેલો લેક્ચર છે. અત્યારે આપણે વાણિજ્ય વ્યવસ્થા ભણી રહ્યા છીએ, જેનો યુનિટ 7 એટલે કે પાઠ 7મો, જેની અંદર આપણે ભણવા જઈ રહ્યા છીએ જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર અને વૈશ્વિક સાહસો. વિદ્યાર્થીઓ, આપણે ખાનગી ક્ષેત્ર, જાહેર ક્ષેત્ર એ બધું ભણતા પહેલા એક વખત પ્રસ્તાવના જોઈ લઈએ. જો અહીંયા પ્રસ્તાવનામાં એક જ લીટી લખી છે, આઝાદી પછી મિશ્ર અર્થતંત્રનો સ્વીકાર. વિદ્યાર્થી મિત્રો, પ્રસ્તાવનાની અંદર તમે પાઠમાં શું ભણવા જઈ રહ્યા છો એ દરેક વસ્તુ બતાવેલી હોય. હવે આપણે પ્રસ્તાવના આખે આખી એક વખત ખાલી નજર નાખી જઈએ. તમે પણ બુક ખુલ્લી રાખી અને પ્રસ્તાવના જોતા રહેજો. આઝાદી પછી આપણા દેશે મિશ્ર અર્થતંત્રનો સ્વીકાર કર્યો, જેના કારણે આપણા અર્થતંત્રમાં જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રનો સમન્વય જોવા મળે છે. જો આપણા અર્થતંત્રમાં માત્ર જાહેર ક્ષેત્ર નથી તો માત્ર ખાનગી ક્ષેત્ર પણ નથી, પણ બંનેનો સમન્વય છે. ખાનગી ક્ષેત્રમાં ધંધાની માલિકી, જો ખાનગી ક્ષેત્રમાં અત્યાર સુધી આપણે શું ભણી ગયા, ધંધાની માલિકીની અંદર આપણે વૈયક્તિક માલિકીની પેઢી અને એક કરતાં વધારે માલિકો હોય એવા ભાગીદારી પેઢી, આ બધું આપણે ભણી ગયા છીએ. ત્યાર પછી સહકારી મંડળી, જોઈન્ટ સ્ટોક કંપનીનું અસ્તિત્વ જોવા મળે છે. જે એકમોની માલિકી, સંચાલન અને અંકુશ સરકાર હસ્તક હોય તેવા એકમોને જાહેર ક્ષેત્ર કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો, તમને એમ થાય જાહેર ક્ષેત્ર એટલે શું? જાહેર ક્ષેત્ર એટલે જે એકમોની માલિકી સરકારની હોય એને આપણે જાહેર ક્ષેત્ર કહી શકીએ છીએ. જેનો જાહેર ક્ષેત્રના એકમો કહે છે, આવા એકમની અંશતઃ અથવા પૂરેપૂરી માલિકી કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારની હોઈ શકે છે. સરકાર દ્વારા ખાસ કાયદો પસાર કરી તેની સ્થાપના કરવામાં આવે છે. સરકાર આવા જાહેર ક્ષેત્રના એકમ દ્વારા આર્થિક પ્રવૃત્તિમાં ભાગીદાર બને છે. 1956ની ઔદ્યોગિક નીતિ, જો વારંવાર આપણે 1956નો કાયદો ભણ્યા છીએ, આઝાદી પછી ઔદ્યોગિક સાહસોને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા ઔદ્યોગિક નીતિ ઘડવામાં આવી, જેને આપણે 1956ના કાયદાથી જાણીએ છીએ. 1956ના ઔદ્યોગિક નીતિમાં જાહેર ક્ષેત્ર માટે કેટલાક ખાસ હેતુઓ નક્કી કરાયા અને તે દ્વારા ઔદ્યોગિકરણ અને વિકાસને વેગ આપવાનું સ્વીકારાયું. જાહેર ક્ષેત્રને ખાસ મહત્વ આપવામાં આવ્યું. જાહેર ક્ષેત્રને મહત્વ એટલા માટે આપવામાં આવ્યું કે સરકાર દ્વારા મૂળભૂત ઉદ્યોગો જો વિકાસ કરવામાં આવે તો મૂળભૂત ઉદ્યોગોને પરિણામે સરકાર દ્વારા મોટું મૂડી રોકાણ કરવામાં આવે છે, ઓછા નફે મૂળભૂત ઉદ્યોગ થાય અને ત્યાર પછી ઉદ્યોગોને મહત્વ મળે. 1991ની ઔદ્યોગિક નીતિમાં અગાઉની ઔદ્યોગિક નીતિઓ કરતાં ભારે પરિવર્તન જોવા મળ્યું. તમને કદાચ પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે ઔદ્યોગિક નીતિમાં ક્યારે પરિવર્તન આવ્યું, તો તમે આનો જવાબ લખી શકો, 1991 પછી ઔદ્યોગિક નીતિમાં ભારે પરિવર્તન જોવા મળે છે. જાહેર ક્ષેત્રમાં સરકારે પોતાનું રોકાણ ખાનગી ક્ષેત્રને જરૂરિયાત મુજબ વેચવાની શરૂઆત કરી અને ખાનગી ક્ષેત્રને વધુ સ્વાયત્તતા એટલે કે સ્વતંત્રતા આપવાનું સ્વીકાર્યું. અત્યારે BSNL છે એ આનું જીવતું જાગતું ઉદાહરણ છે કે સરકારે એમાંથી પોતાનો અમુક હિસ્સો છે એ જાહેર ક્ષેત્રની બદલે ખાનગી ક્ષેત્રને સોંપ્યો છે. હવે જાહેર ક્ષેત્ર એટલે શું વિદ્યાર્થીઓ? જાહેર ક્ષેત્રનો અર્થ જે એકમોની માલિકી, સંચાલન અને અંકુશ સરકાર હસ્તક હોય તેને જાહેર ક્ષેત્ર કહેવામાં આવે છે. સંપૂર્ણપણે સરકાર હસ્તક હોય તેને જાહેર ક્ષેત્ર કહેવામાં આવે છે. વિદ્યાર્થીઓ, આ એક માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે છે કે જાહેર ક્ષેત્ર એટલે શું? જો તમને અર્થ આપેલો છે, જાહેર ક્ષેત્ર એટલે જેની માલિકી અથવા જે એકમની માલિકી, સંચાલન અને અંકુશ સંપૂર્ણપણે સરકાર હસ્તક હોય એને જાહેર ક્ષેત્ર કહેવામાં આવે છે. હવે એની લાક્ષણિકતાઓ અહીંયા દર્શાવેલી છે. લાક્ષણિકતામાં પહેલી છે મૂળભૂત ઉદ્યોગની સ્થાપના. હવે વિદ્યાર્થીઓ, મૂળભૂત ઉદ્યોગ એવા ઉદ્યોગ છે કે જેમાં સરકારને અથવા તો ઉદ્યોગકાર છે એ નાણાંનું રોકાણ કરવા માગે નહીં,
શા માટે? મૂળભૂત ઉદ્યોગને પાયાના ઉદ્યોગ પણ કહેવામાં આવે છે. મૂળભૂત ઉદ્યોગ ખર્ચાળ છે, ઘણી બધી મૂડીરોકાણ, ખૂબ મોટી મોટું મૂડીરોકાણ કર્યા પછી એમાં નફા અથવા તો મૂડીનું વળતર બહુ ઓછું મળે છે. અને અહીંયા તમે જુઓ, આપણે અત્યાર સુધી ભણ્યા એમાં શું ભણ્યા છીએ કે ધંધાનો મહત્તમ, ધંધાનો મુખ્ય ધ્યેય કયો છે? મહત્તમ નફો કરવાનો છે. આપણે નાણાકીય કોઈ પણ આર્થિક બાબતો જુઓ, ક્યાંય પણ કોઈ રોકાણ કરે તો તરત જ કોમર્સ માઇન્ડ હોય અને તરત જ મગજમાં આવે કે આપણે અહીંયા રોકાણ કરશું તો આપણને વળતર શું મળશે. તો મૂળભૂત ઉદ્યોગમાં વળતરની અપેક્ષા બહુ ઓછી રાખવામાં આવી છે. અને ઘણી વખત તો એવું બને કે સરકાર છે આ મૂળભૂત ઉદ્યોગો ખોટ કરતા હોય ને તો પણ સરકારે ચાલુ રાખે છે. શા માટે? કે આ ઉદ્યોગને આધારિત બીજા ઉદ્યોગો પણ હોય છે અને ઉદ્યોગપતિઓ છે, ઉદ્યોગકાર છે, એ મૂળભૂત ઉદ્યોગમાં નાણાં રોકીને પોતાને ઓછો નફો મળે અથવા તો ઓછા નફે ધંધો કરવા માગે નહીં. એટલે બીજા દેશના જે ટોચના ઉદ્યોગપતિઓ છે એ ક્યારેય, ઉદ્યોગપતિઓ છે એ ક્યારેય પણ ઓછા નફે ઉદ્યોગ શરૂ કરવા માગે નહીં. અને જેના પરિણામે એ શું કરે છે, મૂળભૂત ઉદ્યોગ તરફ જતા જ નથી. મૂળભૂત ઉદ્યોગ તરફ ન જવાને કારણે મૂળભૂત ઉદ્યોગ, પાયાના ઉદ્યોગનો વિકાસ ન થાય તો દેશના ઉદ્યોગ ક્ષેત્રે વિકાસ થઈ શકે નહીં. એટલે સરકાર છે એ નફો ન કરે અથવા તો ખોટ કરતા એકમને પણ ચાલુ રાખીને મૂળભૂત ઉદ્યોગોની સ્થાપના કરે છે. ત્યાર પછી બીજો મુદ્દો શું છે? બીજો મુદ્દો છે ઇજારા સાહિબના મૂડી. જો અત્યાર સુધી શું હતું, સરકાર જે ક્ષેત્રમાં નહોતા, સરકારનો જે ક્ષેત્રમાં હસ્તક્ષેપ નહોતો, ત્યાં જે લોકો ધંધો કરતા હતા એ પરંપરાગત રીતે કોઈ પણ વ્યવસાય ઉપર એની ઇજારાશાહી હતી. અને ઇજારાશાહીને પરિણામે શું થતું, ભાવ લેવામાં, વેચાણ કરવામાં વેપારીઓ બેરોકટોક થઈ ગયા હતા. એટલે કાળા બજાર, સંગ્રહખોરી આ બધાને વેગ મળતો. પણ અહીંયા શું થાય છે, જુઓ, જ્યારે ઔદ્યોગિક એકમની માલિકી સરકારની હોય ત્યારે ખાનગી ક્ષેત્રની ઇજારાશાહી નાબૂદ થાય છે. કારણ કે સરકાર છે જ્યારે એને જેટલા એકમ જોઈએ એટલા એ વિકસાવી શકે છે. પરિણામે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પેઢી, કોઈ પણ ધંધાકીય એકમનો કોઈ ધંધા ઉપર ઇજારો રહેતો નથી. ત્યાર પછીનો મુદ્દો છે સંતુલિત પ્રાદેશિક વિકાસ. હવે જો જે પ્રદેશો એવા છે કે જેનો વિકાસ થયેલો ન હોય, વિકાસ ન થયો હોય કેવી રીતે, કે ત્યાં દરેક રીતે એ એરિયો પછાત હોય. કદાચ ત્યાં પાણીનો પ્રોબ્લેમ હોય, જમીનનો પ્રોબ્લેમ હોય, માનવશ્રમનો, જે કંઈ પ્રોબ્લેમ હોય, એ બધા જ પ્રોબ્લેમ હોવા છતાં પણ પછાત વિસ્તારમાં સરકાર છે એ મોટા મોટા ઉદ્યોગો ખોલે છે. મોટા ઉદ્યોગો ખોલે છે એના પરિણામે શું થાય છે, સરકારના મોટા ઉદ્યોગો ખોલવાને પરિણામે ત્યાં પ્રદેશનો વિકાસ થાય છે. હવે સરકારે રાઉરકેલા, ભિલાઈ, બોકારો વગેરે જગ્યાએ મોટા મોટા લોખંડના કારખાનાઓમાં મૂડીરોકાણ કરી અને ઔદ્યોગિક વિકાસ કર્યો છે. હવે આવા મોટા મોટા ઉદ્યોગોનો વિકાસ થાય જેને પરિણામે શું થાય, જે પ્રદેશ છે અવિકસિત અથવા તો ઉદ્યોગની દ્રષ્ટિએ પછાત હતો, ત્યાં આનુષંગિક સેવાઓ પણ વધે અને એ પ્રદેશનો બહુ જ સરસ મજાનો વિકાસ થાય છે. અને એ પ્રદેશ છે એ પછાત એરિયામાંથી વિકસિત એરિયામાં આવી જાય છે. ત્યાર પછી છે સમાજ કલ્યાણનો હેતુ. સામાન્ય રીતે ખાનગી ક્ષેત્રનો હેતુ વધુ નફાનો હોય છે. જુઓ, ખાનગી ક્ષેત્રનો હેતુ શું છે, મહત્તમમાં મહત્તમ નફો કરવાનો. હા, એ સમાજ કલ્યાણને ભૂલતું નથી. ખાનગી ક્ષેત્ર પણ સમાજ પ્રત્યે ઉત્તરદાયિત્વ પોતાનું દર્શાવે છે. પરંતુ સરકાર છે એનું શું હોય છે, મુખ્ય હેતુ સમાજ કલ્યાણનો. એનો નફો ઘણો ઓછો હોય છે. નફાને પ્રાધાન્ય ન આપતા એ શું કરે છે, સમાજ કલ્યાણને પ્રાધાન્ય આપે છે. જ્યારે જાહેર ક્ષેત્રનો હેતુ નફાની સાથે સાથે સમાજ કલ્યાણનો પણ હોય છે, જાહેર ક્ષેત્ર શું કરે છે, એ નફો તો કરે જ છે, એની સાથે સાથે સમાજ કલ્યાણનું કાર્ય પણ કરે છે. સમાજના બધા જ વર્ગોને કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર, ગરીબ, તવંગર, કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર એને દરેક પ્રકારની સેવા, જાહેર સેવા પૂરી પાડે છે. ઔદ્યોગિકરણને વેગ આપવા માટે પાયાના ઉદ્યોગોમાં જાહેર સાહસોનો
મોટા પાયે કામ કરે છે. ઔદ્યોગિકરણને વેગ આપી સમગ્ર સમાજનું કલ્યાણ કરે છે. હવે સમાજને કઈ કઈ સેવાઓ પૂરી પાડે? તો અત્યાર સુધી જે મોબાઈલ આવ્યા પહેલાં ખાનગી જાહેર ક્ષેત્રએ ટેલિફોનની સેવા, તાર ટપાલની સેવા, રેલવેની સેવા, હોસ્પિટલ એટલે દવાખાનાઓની, આરોગ્યની સેવા, આવી ઘણી બધી, પછી પરિવહનની સેવા, આવી ઘણી બધી સેવાઓ છે ઓછા નફે સરકારે એટલે કે જાહેર ક્ષેત્રોએ પૂરી પાડી છે. પછી છે નફાનું નીચું ધોરણ. જાહેર ક્ષેત્ર બહુ જ ઓછા નફાના ધોરણથી કામ કરે છે. શરૂઆતના સમયમાં તો જાહેર ક્ષેત્ર પોતે નુકસાન કરે તો પણ ચલાવી લે છે. 1991ની નીતિ પછી સરકારે પણ એવું નક્કી કર્યું, જાહેર ક્ષેત્રમાં પણ એવું નક્કી કર્યું કે જાહેર ક્ષેત્ર પણ ખાનગી ક્ષેત્રની જેમ પૂરેપૂરો નફો કરશે. કારણ કે નફો કરે તો જ જાહેર ક્ષેત્ર પણ ખાનગી ક્ષેત્રની જેમ દરેક જગ્યાએ, દરેક ઉદ્યોગમાં, દરેક ધંધામાં હરણફાળ ભરી શકે છે. એટલે જાહેર ક્ષેત્રએ પણ 1991 પછી એવું નક્કી કર્યું કે જાહેર ક્ષેત્ર પણ નફો સામાન્ય રીતે ખાનગી ક્ષેત્રની જેમ કરશે. રાષ્ટ્રહિતની જાળવણી. જાહેર ક્ષેત્ર રાષ્ટ્રહિત માટે વધુ યોગ્ય સાબિત થયા છે. જો સૌથી વધારે રાષ્ટ્રનું હિત જો કોઈ જાળવી શકતું હોય તો તે જાહેર ક્ષેત્ર છે. અને જાહેર ક્ષેત્રએ આના માટે સૌથી સારામાં સારી બાબત હોય, અથવા તો આના માટે ઉદાહરણ કહીએ તો સરકારે સંરક્ષણ ક્ષેત્રના સાધનોનું ઉત્પાદન સરકારે પોતાના દ્વારા કરવાનું રાખ્યું છે. સરકાર છે એ આની તદ્દન પોતાની પાસે જ રાખ્યું છે અને આની ખૂબ સારી રીતે ગોપનીયતા જાળવે છે. એટલે કે આની અંદર રહસ્યોની જાળવણી જે કરવી જોઈએ એ સરકાર સારી રીતે કરે છે અને રાષ્ટ્રહિત તે જાળવીને જ આ ઉદ્યોગો કાર્ય કરે છે. પછી રોજગારીની તકોનું સર્જન. જ્યારે જે કોઈ એરિયામાં જાહેર ક્ષેત્ર પદાર્પણ કરે છે અથવા તો જાહેર ક્ષેત્ર છે એ આવે છે ત્યારે એની આનુષંગિક સેવાઓ જેવી કે બેંક, પરિવહન સેવા, તાર ટપાલની સેવા, રોડ રસ્તા માર્ગ વ્યવહારની સેવા, આજુબાજુ વસ્તી અને વસ્તીને અનુરૂપ નાના નાના ધંધાઓ, આ બધું જ આનુષંગિક બાબતોને પરિણામે એના સમાજને રોજગારીની તકો ખૂબ જ પૂરી પાડે છે. અને જ્યાં જાહેર ક્ષેત્ર છે એ કાર્યરત થાય ત્યાં એટલા કર્મચારીઓની ભરતી થાય, એ ઉપરાંત આનુષંગિક સેવાઓમાં પણ કર્મચારીની ભરતી થાય, જેને પરિણામે શું થાય છે તો કે રોજગારીની તકો વધે છે. પછી છે દેશના આર્થિક વિકાસમાં વધારો. કોઈ પણ દેશ માટે આર્થિક વિકાસ અત્યંત જરૂરી છે. જો આર્થિક વિકાસ, દેશનું અર્થતંત્ર શું છે, જેમ માણસના શરીરમાં આપણી પીઠમાં રહેલ કરોડરજ્જુ જે છે એ માણસને ટટ્ટાર ઉભવામાં, બેસવામાં, કાર્ય કરવામાં કરોડરજ્જુ જેમ અતિ મહત્વનું અંગ છે, એમ કોઈ પણ દેશની અંદર અર્થતંત્ર છે એ દેશની કરોડરજ્જુ છે. એટલે અર્થતંત્રના વિકાસ માટે, કોઈ પણ દેશ માટે આર્થિક વિકાસ અત્યંત જરૂરી છે. જાહેર ક્ષેત્ર ઉદ્યોગો માટે જરૂરી પાયાની સુવિધાનું સર્જન કરે છે. જાહેર ક્ષેત્રો શું કરે છે? જરૂરી પાયાના ઉદ્યોગોની સર્જન કરે છે. તેના કારણે નવા ઉદ્યોગોનો વિકાસ શક્ય બને છે. આમ દેશનો આર્થિક વિકાસ સતત વધતો રહે છે. જેમ પાયાના ઉદ્યોગ એટલે કે મૂળભૂત ઉદ્યોગોનું સર્જન કરીને જાહેર ક્ષેત્ર છે એ ઉદ્યોગોના વિકાસ માટે સંપૂર્ણપણે તકો પૂરી પાડે છે. પછી છે સામાજિક અને આર્થિક ન્યાય. જાહેર ક્ષેત્રનું સંચાલન સરકાર હસ્તક હોય છે, માટે સરકારની નીતિઓનું પાલન કરવું ફરજિયાત બને છે. સમાજના નબળા વર્ગોને વિનામૂલ્ય અથવા રાહત દરે સેવા, નોકરીની સુરક્ષા, નોકરીની શરતો, મજૂર કાયદાઓનું સંપૂર્ણ પાલન, મહિલાઓને અગ્રીમતા જેવી અનેક બાબતો પરત્વે હકારાત્મક વલણ જોવા મળે છે. આથી જાહેર ક્ષેત્ર વધુ સારી રીતે સામાજિક ન્યાય આપી શકે છે. જો સમાજની અંદર પછાત વર્ગ જે રહી ગયો છે, આર્થિક પછાત, સામાજિક પછાત, આ લોકોને નોકરીની તક આપવી, સમાજની અંદર જાહેર સેવાઓ છે એનો મફત લાભ આપવો, સ્ત્રીઓને અગ્રીમતા આપવી, આ બધા જ સામાજિક બાબતો અથવા બધા જ સામાજિક ન્યાય છે એ જાહેર સાહસો સંપૂર્ણ રીતે અથવા સારી રીતે સમાજમાં આપી શકે છે. પછી છે આદર્શ વેતન અને સગવડો.
જાહેર ક્ષેત્ર સરકારી માલિકીના હોવાથી સરકાર સાથે સંકળાયેલા હોવાથી કર્મચારીઓને સારા વેતન ધોરણ જો અત્યારે તમે ઘણી વખત જોતા હશો જાણતા હશો કે કંપનીઓમાં ખાનગી ક્ષેત્રમાં નોકરી કરે છે એ લોકોને શું થાય છે નોકરી કરવા અથવા નોકરીએ રાખતા સમયે પગાર જે નક્કી થયો હોય એ પગારની બદલે એના સંચાલકો અથવા માલિકો પોતાના મનમરજી પ્રમાણે કર્મચારીને ઓછું વેતન આપે છે કામ જાજુ કરાવે છે શોષણ થાય છે જ્યારે જાહેર ક્ષેત્રમાં શું છે જે પગાર સરકારના નીતિ નિયમો મુજબ નક્કી થયેલા હોય એ પગાર ફરજિયાતપણે આપે છે સરકાર આમાં કોઈ પણ પ્રકારની નીતિની અંદર બાંધછોડ કરશે નહીં હવે પછીનો નવો મુદ્દો છે આપણે જાહેર ક્ષેત્રના સ્વરૂપો જાહેર ક્ષેત્રના સ્વરૂપો ક્યાં ક્યાં તો કે ખાતાકીય સંચાલન જાહેર નિગમ અને સરકારી નિગમ ખાતાકીય સંચાલનમાં શું હોય છે ખાતાકીય સંચાલન કૌંસમાં લખ્યું સરકારી ખાતું સરકાર હંમેશા પોતાનું કામકાજ જુદા જુદા ખાતા દ્વારા સંભાળે છે જો દરેક સરકારે દરેક પ્રકારના પોતાને હસ્તક રાખેલા જાહેર સાહસો છે એને ખાતામાં વર્ગીકૃત કરી નાખ્યા છે આ ખાતા કોણ સંભાળે છે એના પ્રધાનો સંભાળે છે અને પ્રધાન વતી કાર્ય કોણ કરે છે જુઓ આમાં કીધું છે કે સરકાર ખાતા દ્વારા જ્યારે જાહેર ક્ષેત્રનું સંચાલન થતું હોય તેને ખાતાકીય સંચાલન કહેવાય છે જો તમને પરીક્ષામાં એક માર્કમાં આવો પ્રશ્ન પૂછે છે કે ખાતાકીય સંચાલન એટલે શું તો વિદ્યાર્થીઓ લખી રાખો જવાબમાં તમારે લખવાનું થાય કે કોઈ સરકારી ખાતા દ્વારા જ્યારે જાહેર ક્ષેત્રનું સંચાલન થાય તેને ખાતાકીય સંચાલન કહેવામાં આવે છે જાહેર ક્ષેત્રના એકમનું સંચાલન સરકારી અધિકારીઓ કરે છે કોણ કરે છે સરકારી અધિકારીઓ કરે છે અને બધા જ કર્મચારીઓ સરકારી કર્મચારી ગણાય છે આની અંદર નોકરી કરતા દરેક કર્મચારી છે એ સરકારી કર્મચારી ગણાય છે સરકારી ખાતા કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા સંચાલિત હોય છે જો સરકારી ખાતા કોના દ્વારા હોય છે કાં તો કેન્દ્ર સરકાર અને કાં તો રાજ્ય સરકાર ટપાલ ખાતું કેન્દ્ર સરકાર પછી ટેલિફોન ખાતું અત્યાર સુધી કેન્દ્ર સરકાર હતું રેલવે કેન્દ્ર સરકાર બેંકો કેન્દ્ર સરકાર સંરક્ષણ વ્યવસ્થા કેન્દ્ર સરકાર આવા બધા જ ખાતાઓ કેન્દ્ર સરકાર એ સિવાયના સરકારી બધાય ખાતા છે એ કોના હસ્તક છે તો કે રાજ્ય સરકારના હસ્તક રાજ્ય સરકાર દ્વારા સંચાલિત હોય છે અને તેમને કેન્દ્ર અથવા રાજ્ય સરકારના નીતિ નિયમ લાગુ પડે છે જો કેન્દ્ર સરકાર સંચાલિત હોય તો કેન્દ્રના નીતિ નિયમ લાગુ પડે રાજ્ય સરકાર દ્વારા સંચાલિત હોય તો રાજ્યના નીતિ નિયમો લાગુ પડે છે હવે એની લાક્ષણિકતા શું છે લાક્ષણિકતા કોની અત્યારે જોઈ રહ્યા છીએ ખાતાકીય સંચાલનની કોની જોઈએ છીએ ખાતાકીય સંચાલનની તો પહેલી લાક્ષણિકતા છે નાણાંની ફાળવણી તો આ ખાતાઓને નાણાંની ફાળવણી ક્યાંથી થાય છે તો કે સરકાર ખાતાકીય સંચાલનના ઉદ્યોગોને નાણાંની ફાળવણી સંબંધિત સરકારી અંદાજપત્રમાંથી થાય છે સરકારી ખાતાઓને નાણાંની ફાળવણી ક્યાંથી થાય છે સરકારી અંદાજપત્રમાંથી સરકારી ખાતાની આવક એ સરકારી તિજોરીમાં જમા થાય છે સરકાર એને ખર્ચ કરવા કોઈ પણ ખાતાને ખર્ચ કરવા માટે અંદાજપત્રમાંથી રકમ ફાળવી દે ત્યાર પછી જે તે સરકારી ખાતું પોતાની જે ઉપજ કરે એને ક્યાં જમા કરે તો સરકારની તિજોરીમાં હવે બીજી એની લાક્ષણિકતા છે હિસાબોની જાળવણી સરકારી ખાતાના હિસાબોની જાળવણી જે તે વિભાગ દ્વારા કરવામાં આવે છે અને તેનું ઓડિટ નિયંત્રક અને મહાલેખા પરીક્ષક CAG કોમ્પ્યુટર એન્ડ ઓડિટર જનરલ દ્વારા કરવામાં આવે છે જો સરકારી ખાતાને નાણાકીય સહાય આપી દે અથવા નાણાં બજેટમાંથી અંદાજપત્રમાંથી ફાળવી દે સરકાર દ્વારા ઉત્પાદિત થતું જે જાહેર ક્ષેત્રનું આવેલું નાણું છે સરકારી તિજોરીમાં જમા કરે પણ આ બધા હિસાબો તો રાખવા જ પડે હિસાબો સરકારને પણ રાખવા પડે હિસાબો ઓડિટ કરવા પડે અને હિસાબો રજૂ પણ કરવા પડે છે ત્રીજી લાક્ષણિકતા છે કર્મચારીઓની નિમણૂક કર્મચારીની નિમણૂક ખાતાકીય સંચાલનના કર્મચારીની નિમણૂક કર્મચારીઓ સરકારી કર્મચારી ગણાય છે તેથી તેમની ભરતી નિમણૂક અને તેમની સેવાની શરતો અન્ય સરકારી કર્મચારી જેવી જ હોય છે આ ઉદ્યોગોમાં જાહેર સાહસોમાં પણ અન્ય સરકારી કર્મચારીની જેમ જ એની નિમણૂક થાય છે અત્યારે આપણે ત્યાર પછી
આગળ વધશું. હવે છે ત્રીજો મુદ્દો. સરકારી સંચાલન અને અંકુશ. સરકારી ખાતાનું સંચાલન અને અંકુશ જે તે ખાતાના પ્રધાન કરે છે અને પ્રધાનની સીધી દેખરેખ હેઠળ સનદી અધિકારી. જો કોઈ પણ ખાતું કોઈ પ્રધાનને, માનો કે શિક્ષણ ખાતું છે, ન્યાય ખાતું છે, પરિવહન ખાતું છે, આ બધા જ ખાતાઓ સરકારી પ્રધાનો દ્વારા સંચાલિત હોય છે અને ત્યાર પછી શું થાય છે, એની સનદી અધિકારીઓ પ્રધાનોની દેખરેખ નીચે સનદી અધિકારીઓ હોય છે એ ખાતાઓનું સંચાલન કરે છે. છેલ્લો મુદ્દો છે ઉત્તરદાયિત્વ. આ દરેક ખાતાના પ્રધાનો છે એને ઉત્તરદાયિત્વ, એને હસ્તક હોય છે. એટલે જવાબદારી, તો કે જે તે સરકારી ખાતાના કાર્યોની જવાબદારી ખાતું સંભાળનાર પ્રધાનની હોય છે અને પ્રધાનનું પ્રત્યક્ષ ઉત્તરદાયિત્વ સંસદ કે વિધાનસભા પ્રત્યે હોય છે. કોના પ્રત્યે હોય છે? સંસદ અથવા તો વિધાનસભા પ્રત્યે. રાજ્ય સરકારનું હોય તો એને અનુલક્ષીને હોય, કેન્દ્ર સરકારનું હોય તો એને અનુલક્ષીને હોય. વિદ્યાર્થીઓ, અહીંયા આપણે આ મુદ્દો પૂરો કરીએ છીએ. હવે પછીના વિડીયોની અંદર આપણે નેક્સ્ટ મુદ્દો જાહેર નિગમ ભણીશું. થેન્ક યુ વિદ્યાર્થીઓ.